जय माताजी। मित्रों स्वागत है तमारू फरीथी आपणे एक नवा विडियो नी अंदर। तो मित्रों अत्यारे छे आपणे पावागढ़ अने आपणे जई रह्या हता भद्रकाली माताની मुलाकात लेवा माटे। तो मित्रों रस्तामां अमने घणुं प्राचीन बांधकाम जोवा मळ्युं अने एक खुफिया महेल होय तेवुं जोवा मळ्युं छे। तो ते बधुं अमे तमने आजना विडियोनी अंदर बतावाना छे। तमे आ पाछळनो आखो व्यू जोई शको छो। घणी बधी प्राचीन जग्याओ छे अहींया जे भद्रकालीના મંદિરે દર્શન કરવા જતા રસ્તામાં જોવા મળે છે। અને અહીંયા એક નાનો એવો અંડરગ્રાઉન્ડ મહેલ છે જે અંદર છે, જ્યાં ઘણા રૂમો દરવાજાઓ પગથિયાઓ બધું જ બનેલું છે। તો આપણે તે બધું જોઈશું આજના વિડીયોની અંદર। તો વિડીયો પૂરો જોજો। જો વિડીયો યુટ્યુબમાં જોઈ રહ્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને ફેસબુક પેજની અંદર જોઈ રહ્યો હોય તો આપણા ફેસબુક પેજને ફોલો કરી લેજો, જેથી તમને આવા જ નવા નવા ધાર્મિક વિડીયો જોવા મળે। તો મિત્રો આ સામે તમે રસ્તો જોઈ રહ્યા છો, તે સામે પાવાગઢથી આ ભદ્રકાળી માતાના મંદિર તરફ આવવાનો રસ્તો છે। ઉપર છે મહાકાળી માતાનું મંદિર પાવાગઢ ડુંગર ઉપર। તો અત્યારે આપણે ભદ્રકાળી માતાના મંદિરે જઈ રહ્યા હતા અને આ વચ્ચે ઘણી પ્રાચીન જગ્યાઓ જોવા મળી છે। આ જોઈ શકો છો ખૂબ જ જૂની રાજા મહારાજાઓના સમયની જગ્યાઓ છે। આ બધી જગ્યાઓ જોઈ અમને ખૂબ જ મજા આવી, તો અમે પણ વિચાર્યું કે આ વિડીયો બધા લોકો સાથે શેર કરી દઈએ। તો આ લોકેશન તો જોઈ અને તેની સાથે જ એક ખાસ લોકેશન જોવા મળી છે, જે એક ખુફિયા મહેલ જેવું છે। અહીંયા ઝરૂખાઓ પણ બનેલા છે, પગથિયાઓ પણ બનેલા છે, રૂમ પણ બનેલા છે। તો તે બધું અમે તમને બતાવીશું। તે બધું બતાવવા માટે અમે આજનો આ વિડીયો શૂટ કર્યો છે। તો અહીંયા સામે છે તે મહેલ। તો મિત્રો આપણે જે મહેલની વાત કરતા હતા તે આ છે, જોઈ શકો છો। અહીંયા ઘણા રૂમો પણ બનેલા છે, ઝરૂખાઓ પણ બનેલા છે અને અહીંયા ઉતરવા માટે સામેની તરફ પગથિયા પણ બનેલા છે। તો આપણે અંદર જઈશું અને અંદર જઈને આનું પ્રાચીન બાંધકામ જોઈશું અને કઈ રીતની બનાવટ છે તે જોઈશું। ખુફિયા મહેલ જેવું લાગી રહ્યું છે, તો આપણે આખો આ મહેલ એક્સપ્લોર કરીશું અને બીજી અહીંયા આજુબાજુની આ ઘણી પ્રાચીન જગ્યાઓ છે તે પણ જોઈશું। તો આપણો આ વિડીયો પૂરો જોજો મિત્રો। આ જોઈ શકો છો કંઈક આ રીતનો રસ્તો છે, થોડું જોખમવાળું છે એટલે તમારે અહીંયા આવું નહીં। અહીંયા કંઈ પ્રોપર રસ્તો નથી બનેલો, આવી જગ્યાઓ ઉપરથી જ જવાનું છે, તો અહીંયા થોડું જોખમવાળું છે એટલે તમારે આવું નહીં। અમે તમને વિડીયોની અંદર બતાડી દઈએ અને આ તમે આ જોઈ શકો છો, આ તમે જોઈ શકો છો કેટલી જોરદાર જગ્યા છે, કેટલું પ્રાચીન બાંધકામ છે અહીંયાનું અને આ મહેલ જેવું જ લાગી રહ્યું છે। આ તેની ઊંચી ઊંચી દિવાલો, ત્યાં દરવાજાઓ બનેલા છે, ઝરૂખાઓ બનેલા છે અને અહીંયા આ બાજુ પગથિયાઓ બનેલા છે જે અમે તમને બતાડીશું। અને આ બાજુ આ ખીણ છે આખી, જોઈ શકો છો એટલે આ બાજુ કોઈએ પણ આવું નહીં, આ થોડું રિસ્કથી ભરેલી જગ્યા છે। આખું આ બાજુ ભદ્રકાળી માતાનું મંદિર છે અને આ બાજુ આખું આ બાજુ આખી ખીણ છે। તો આ છે તે પગથિયા, તો અહીંયા થઈને અંદર જવાનું છે અને અહીંયા તમે આ જોઈ શકો છો નીચે પગથિયા બનેલા છે અને ઉપર પણ પગથિયા જેવો જ આકાર આપેલો છે। તો હવે આપણે નીચેની તરફ જઈ રહ્યા છે, તો અંદર કંઈક આ રીતનો રસ્તો છે। તો હાલ તો આ જગ્યા આખી ખંડેર બની ગઈ છે, પણ અમે તમને બતાડીશું જે કંઈ પણ જોવા મળે તે। અત્યારે જોઈ શકો છો બધું તૂટી ગયું છે અને આપણે આ સામેથી આવ્યા છે, તો કંઈક આ રીતનો રસ્તો છે। કેટલી જોરદાર જગ્યા છે, આ બધી પ્રાચીન જગ્યાઓ છે, આવું બાંધકામ આપણને પ્રાચીન જગ્યાઓ ઉપર જ જોવા મળશે। તો આપણે સામેથી આવ્યા છે અને અહીંયા પણ આ એક દરવાજો છે, અહીંયા થઈને આપણે આવવાનું છે અને અહીંયાનો તમે આખો વ્યૂ જોઈ શકો છો। અહીંયા ઝરૂખો છે, અત્યારે આપણે જે બારી કહીએ છીએ તેને પહેલાં રાજા મહારાજાઓના સમયમાં ઝરૂખો કહેવામાં આવતું હતું। તો આ ઝરૂખો છે, અહીંયાથી આખી ખીણ દેખાય છે, આગળ જવું નથી આપણે, થોડું રિસ્ક છે। અને આ બાજુ પણ એક રૂમ બનેલો હોય તેવું લાગે છે, આ જોઈ શકો છો આ નાના એવા ત્રણ ચાર રૂમ છે અહીંયા, આ એક રૂમ છે જોઈ શકો છો, ઉપરથી આખો ભાગ ખુલ્લો છે અને અંદરથી કંઈક આ રીતની બનાવટ છે। અને અહીંયા અમે પહેલાં થોડા સમય પહેલાં આવ્યા તો અહીંયા ફોટા નહોતા, અત્યારે ઘણી જગ્યા પર આપણને માતાજીના ફોટા જોવા મળે છે, આ જોઈ શકો છો, જે અમે પહેલાં એકવાર આ મહેલની મુલાકાત લીધી હતી પણ ત્યારે આ ફોટા અહીંયા નહોતા। અને આ જોઈ શકો છો આ વચ્ચેનો ભાગ છે આખો, આ ઉપરથી આખો ભાગ ખુલ્લો છે અને આ સામે પણ અહીંયા પણ જોઈ શકો છો કેટલા બધા ફોટા મૂકેલા છે। અને આ એક દરવાજો અહીંયા છે, તો અહીંયા થઈને આપણે આગળ જઈએ તો આપણને સામેથી મહાકાળી માતાના દર્શન થશે। આ દરવાજે ઊભા રહીને તમે સામેના ડુંગર ઉપર મહાકાળી માતાના દર્શન કરી શકો છો। તો આ જોઈ શકો છો અહીંયાથી આપણને આખું મહાકાળી માતાનું મંદિર દેખાશે અને અહીંયાથી આપણે મહાકાળી માતાના દર્શન કરી શકીએ છીએ અને અહીંયાથી આખો રસ્તો દેખાશે ભદ્રકાળી મંદિરનો, આ જોઈ શકો છો। તો અહીંયા આપણે બીજી બધી વસ્તુ પણ જોઈશું, આ સામે જે પ્રાચીન વસ્તુઓ છે તે પણ જોઈશું, એ પહેલાં તમે આ નાનો એવો મહેલ છે તે જોઈ લો। તો મિત્રો આવી જ પ્રાચીન કારીગરી જોવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરો આપણી આ યુટ્યુબ ચેનલ, જેથી તમને આવા જ બીજા નવા વિડીયો જોવા મળે। તો મિત્રો હવે આપણે આની બહાર જઈએ અને બહાર જઈને આની આજુબાજુમાં જે પ્રાચીન જગ્યાઓ છે તે જોઈએ નાની મોટી। તો અત્યારે આપણે અહીંયાથી બહાર નીકળી રહ્યા છે અને થોડી જૂની વસ્તુઓ છે, પહેલાંના સમયની છે એટલે અંદર આવું નહીં, થોડું રિસ્ક હોય છે। તો મિત્રો આગળ આપણે આ નાનો એવો મહેલ જો, જ્યાં રૂમ પણ બનેલા છે, દરવાજાઓ પણ બનેલા છે, ઝરૂખાઓ પણ બનેલા છે, તો આપણે તે જોયો, તેનું પ્રાચીન બાંધકામ જોયું અને હવે આપણે ત્યાંથી નીચેની તરફ જઈ રહ્યા છીએ। મિત્રો આગળ આપણે નાનો એવો જે મહેલ જો,
ત્યાંથી થોડા નીચે આવીએ છીએ એટલે ત્યાં આપણને આ ઘણી પ્રાચીન જગ્યાઓ જોવા મળે છે. જોઈ શકો છો આ સામે પણ છે અને અહીંયા પણ છે. તો અહીંયા કંઈક હશે પહેલાં રાજા મહારાજાઓના સમયમાં, પણ અત્યારે આ બધી જગ્યાઓ ખંડેર બની ગઈ છે એટલે અત્યારે કંઈક આ રીતની તૂટેલી હાલતમાં, નષ્ટ હાલતમાં જોવા મળે છે. તો આ બધી જગ્યાઓ આપણને પાવાગઢ આવીએ છીએ તો ભદ્રકાળી માતાના મંદિરે જઈએ છીએ ત્યારે રસ્તામાં જ જોવા મળે છે. તો તમે આ જગ્યાની મુલાકાત લઈ શકો છો અને આ બધી પ્રાચીન જગ્યાઓ જોઈ શકો છો. મિત્રો, બીજી એક જોરદાર જગ્યાની વાત કરીએ તો ભદ્રકાળી માતાના મંદિરે જતા આ રસ્તામાં પ્રાચીન ગેટ જોવા મળે છે. તો આ ગેટથી અહીંયા જોડે જ આ એક લોકેશન આવેલી છે, જોઈ શકો છો. આ પણ એક ખાસ લોકેશન છે, અહીંયા ઉપર જાળી મારેલી છે અને અહીંયા અંદર જવાનો કોઈ પણ રસ્તો નથી અને અંદર કંઈ પણ હશે પહેલાંના સમયમાં, રાજા મહારાજાઓના સમયમાં અહીંયા કંઈ પણ હશે. તો આ જોઈ શકો છો અહીંયા અંદર હાલ રૂમો જેવું બનેલું છે જે આપણને અહીંયા જોવા મળે છે. હું તમને કેમેરો ઝૂમ કરીને બતાવું તો અંદર આ રીતનું છે, અંદર જવાનો કોઈ પણ રસ્તો નથી અને અંદર કંઈક આ રીતનો વ્યૂ જોવા મળે છે આપણને, જોઈ શકો છો. તો આ પણ તમે જોઈ શકો છો અહીંયા ભદ્રકાળી માતાના મંદિરે જાઓ તો, અને અહીંયા તમે તેની આજુબાજુનો પણ વ્યૂ જોઈ શકો છો. આ સામે છે પાવાગઢ ડુંગર, કેટલો જોરદાર વ્યૂ છે તમે જોઈ શકો છો. અને આખું છે આ પાવાગઢનું જંગલ સામે, અને આ તેની પાછળનો વ્યૂ છે. અહીંયા પણ આ પગથિયાઓ બનેલા છે પાછળના ભાગમાં, કંઈક આ રીતનું બનેલું જોવા મળે છે. હશે કંઈ પણ પહેલાંના સમયમાં, અને આ જે જગ્યા છે તેની અંદર જવાનો કોઈ પણ રસ્તો નથી, જોઈ શકો છો. મિત્રો, આઈ હોપ કે તમને આજનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. મિત્રો, આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, વિડીયોની નીચે સારી કોમેન્ટ કરી દો કે વિડીયો કેવો લાગ્યો, અને યુટ્યુબમાં જોઈ રહ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દો.